ત્યારે વાત અમદાવાદની કરીએ તો અમદાવાદમાં કેવો છે માહોલ આપ જોઈ શકો છો તે પ્રમાણે અમદાવાદમાં પણ છેલ્લી ઘડીએ પતંગ રસિકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે અને આ સાથે કહી શકાય કે કોરોનાનો કહેર છે મોંઘવારી છે છતાં પણ પતંગ રસિકોનો જે આનંદ છે તે જોવા મળી રહ્યો છે કારણ કે પતંગની માફક આસમાને ભાવ પણ પહોંચ્યા છે છતાં પણ પતંગ રસિકો પતંગ ખરીદી રહ્યા છે ઉત્તરાયણના પર્વને હવે ગણતરીનો સમય બાકી રહી ગયો છે ત્યારે અમદાવાદના બજારોમાં પતંગ રસિયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અમદાવાદના આ દ્રશ્યો છે પ્રહલાદનગર વિસ્તારમાં કે જ્યાં જોઈ શકાય છે કે પતંગ બજારમાં મોટી સંખ્યામાં પતંગ રસિયાઓ પતંગ અને દોરીની ખરીદી કરવા માટે આવ્યા છે ખાસ કરીને કોરોનાની ગાઈડલાઈનનું પણ અહીંયા ચુસ્તપણે અમલ કરાવવામાં આવી રહ્યું છે આ દ્રશ્યો જે પ્રકારે જોઈ શકાય છે કે બજારમાં નાના બાળકો હોય મોટા હોય સૌ જે પતંગ રસિયાઓ છે તેઓને ખૂબ જ ઉત્સાહ હોય છે ખાસ કરીને ગુજરાતમાં બે દિવસ ઉત્તરાયણનો પર્વ ધૂમધામથી ઉજવવામાં આવતો હોય છે પોતાના ધાબા ઉપર મોટા ભાગના અમદાવાદીઓ પતંગ ઉડાવીને આ ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા હોય છે ત્યારે આ દ્રશ્યો જે જોઈ શકાય છે કે જે દર વખતે અવનવા પવનો અહીંયા જે પતંગો બજારમાં જોવા મળતા હોય છે ત્યારે આ વખતે પણ અનેક નવા નવા પતંગો જોવા મળી રહ્યા છે ખાસ છે દ્રશ્યો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં જે પતંગ બજારો છે ત્યાં આ જ પ્રકારે છે ખાસ આ વખતે વાત કરવામાં આવે તો કોરોનાની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને રાત્રે 10 વાગ્યાનો કર્ફ્યુનો સમય લગાવવામાં આવ્યો છે જેથી કરીને સાંજના સમયે જ તમામ જે લોકો છે તે ખરીદી કરવા માટે આવી પહોંચે છે આપણે પતંગ બજારના જે વેપારી છે એમની સાથે વાત કરીશું વાત કરવામાં આવે પતંગ બજારમાં આ વખતે કયા પ્રકારનો માહોલ છે કયા પ્રકારના ભાવમાં વધારા કે ઘટાડા છે પતંગની અંદર 15-20% વધારો છે આ વર્ષે ગરાગી જે કર્ફ્યુનો ટાઈમિંગ 10 વાગ્યાનો કર્યો છે એના લીધે દિવસ દરમિયાન ગરાગી હોય છે ને છૂટી છૂટી ગરાગી હોય છે એટલે સોશિયલ ડિસ્ટન્સિંગનો ને આ બધાનો અભાવ નથી થતો એમ અને વત્તા અમે એ પ્રમાણની વ્યવસ્થા પણ કરી છે ખાસ કરીને તમામ જે ગ્રાહકો અહીંયા ખરીદી કરવા માટે આવતા હોય છે તમે ઘણા વર્ષોથી આ વ્યવસ્થા જંગડાયેલો છો આ વર્ષે કયા પ્રકારના નવા પતંગો જોવા મળ્યા કયા પ્રકારના ભાવમાં ફિરકીમાં ફેરફાર જોવા મળ્યા ફિરકીમાં બહુ ફેરફાર નથી આ વર્ષે ભાવમાં પતંગની અંદર ફેરફાર છે મેં તમને જેમ કીધું એમ 15-20%, 25% જેવો વધારો છે અલગ અલગ વસ્તુઓમાં કોવિડનું ગાઈડલાઈનનું તમે વિડીયો શૂટિંગ ઉતારો તો તમને ખ્યાલ આવશે અમે પાર્ટેશન કરેલા છે જેના લીધે એક ફેમિલી એક કોલમની અંદર ઊભું રહી અને એની પતંગ શાંતિથી ખરીદી શકે તો જે પ્રકારે વેપારીએ પણ જણાવ્યું કે કોરોનાની ગાઈડલાઈન છે તેનું પાલન કરીને અહીંયા તમામ જે ગ્રાહકો છે તેમના માટે વ્યવસ્થા કરાઈ છે ખાસ કરીને આ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ અહીંયા જે કેટલાક ગ્રાહકો પણ ખરીદી કરવા માટે આવ્યા છે આપણે તેમની સાથે વાત કરીશું કાકા જે પ્રકારે અત્યારે બજારમાં ખરીદી માટે આ પતંગની માટે આવ્યા છો આ પતંગ ખરીદને કે લીધે આયા હો કિતના ઉત્સાહ હે ઉત્તરાયણ કા તહેવાર કા કમ હો ગયા હૈ આધી સીધી સી બાત હૈ ઇસમે પૂછને કી જરૂરત નહીં હૈ પર યે આધા આધે સે ભી કમ હો ગયા હૈ पिछले सालों में जिस तरह से हम उत्तरायण मनाते थे कोरोना के कारण किस तरह से इस बार आपको लग रहा है किस तरह का माहौल लग रहा है माहौल तो आप भी जानते हैं खराब ही है सरकार ने भी बैन लगा रखा है जो कि उचित ही है कोविड फैल रहा है तो थोड़ा तो कंट्रोल करना पड़ेगा बट छोटे बच्चे हैं तो उनके लिए मन के लिए थोड़ा बहुत तो उठाना ही पड़ेगा हर बार 10-12 पैकेट ले जाते हैं इस बार 2 पैकेट लेके जा रहे हैं कसम तो खानी है ना कि उत्तरायण मनाया था તો જે પ્રકારે ગ્રાહકોનું પણ કહેવું છે કે કોરોનાના કારણે તહેવારોમાં ક્યાંક ને ક્યાંક રસ હવે ઓછો જોવા મળી રહ્યો છે ખાસ કરીને શહેરીજનોમાં પણ આ વખતે કોરોનાને ધ્યાનમાં રાખીને તહેવારની ઉજવણી થાય તે પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરા પર્સન ઉમેશ પરમાર સાથે ભાવેશ રાજપૂત મંતવ્ય ન્યૂઝ અમદાવાદ ત્યારે મોંઘવારી વચ્ચે પણ પતંગ રસિકો પતંગ ખરીદવા માટે પહોંચી રહ્યા છે તો બીજી બાજુ વેપારીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે પરંતુ ગત વર્ષની તુલનાએ આ વખતે ક્યાંક ભીડ ઓછી જોવા મળી રહી છે મહત્વનું છે કે વેપારીઓ કોરોના ગાઈડલાઈનનું પાલન પણ કરી રહ્યા છે અને ખાસ વ્યવસ્થા વેપારીઓ દ્વારા ઉપસ્થિત કરવામાં આવી છે આ સાથે લોકો ખરીદી કરવા માટે ઉમટી રહ્યા છે પતંગ બજારમાં ભીડ જામતા જ વેપારીઓ પણ ખુશ છે કારણ કે મોંઘવારી છે કોરોનાનો કહેર છે એ વચ્ચે જ લોકો અને ખાસ પતંગ રસિકો પતંગ ખરીદવા માટે પહોંચી રહ્યા છે ત્યારે પતંગ બજારમાં ખાસ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું કહેવામાં પણ આવી રહ્યું છે અને વેપારીઓ દ્વારા વ્યવસ્થા પણ ઊભી કરાઈ છે અને આ છેલ્લી ઘડીએ પતંગ રસિકો ખરીદી કરવા માટે નીકળ્યા છે પરંતુ આ સાથે જ કોરોના ગાઈડલાઈનની સાથે કોરોના પાલનની સાથે હાલ પતંગ રસિકો પતંગ ખરીદી રહ્યા છે છેલ્લી ઘડી એટલે કે આવતીકાલે ઉત્તરાયણનો પર્વ છે હાલ મોંઘવારી હોવા છતાં આ છેલ્લી ઘડીએ ખરીદીમાં ભીડ જામી છે અને સાથે જ લોકો ખરીદી કરી રહ્યા છે
ત્યારે પતંગની ખરીદી કરવામાં આવી રહી છે. દ્રશ્યમાં જોઈ શકાય તે પ્રમાણે વેપારીઓ દ્વારા ખાસ વ્યવસ્થા સ્ટોલ ઉપર પણ ઉભી કરવામાં આવી છે, જેથી કરીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી શકાય અને ભારે ભીડ ના જામે. કારણ કે વેપારીઓમાં પણ ખુશી છે. મહત્વનું છે, ગત વર્ષ કરતા આ વખતે ઓછી ભીડ જોવા મળી છે, પરંતુ વેપારીઓ પણ ખુશ છે.